દાહોદમાં સાક્ષી સમાજ દ્વારા મુક્તિ દિવસે બ્લડ ડોનેશન કરી દાહોદના રાજમાર્ગો ઉપર ભવ્ય રેલી કાઢી હતી. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતમાં રહેતા સાક્ષી સમાજ ઉપર અંગ્રેજી હુકુમતે ક્રિમિનલ એક્ટ કલમ લગાવી હતી. જ્યારે ભારત દેશ 1947માં હાજર થયો ત્યાર પછી પણ સાક્ષી સમાજને ક્રિમિનલ એક્ટ કલમમાંથી આઝાદી મળી નહોતી. અને 31 ઓગસ્ટ 1952માં આઝાદ ભારત દેશના સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જવાહરલાલ નહેરુ જેવા નેતાઓએ સાક્ષી સમાજને ક્રિમિનલ એક્ટ કલમમાંથી આઝાદી મળી તેવા પ્રયાસો હાથ ધરી ભારતના દેશમાં રહેતા સાક્ષી સમાજના અંગ્રેજોએ તેમના શાસનકાળ દરમિયાન લગાવેલી ક્રિમિનલ એક્ટ કલમ હટાવવા માટે પણ તેમને ભારત દેશ આઝાદ થયાને 5 વર્ષ પછી ક્રિમિનલ એક્ટ કલમમાંથી સાક્ષી સમાજને મુક્તિ મળી હતી. તે આઝાદીને લઈને સાક્ષી સમાજના લોકો 31 ઓગસ્ટના દિવસે મુક્તિ દિવસ તરીકે ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે મુક્તિ દિવસ ઉજવે છે. દાહોદમાં સાક્ષી સમાજે સવારના 10 કલાકે દાહોદના ગોદી રોડ ઉપરથી વાજતે ગાજતે ડીજે સાથે મુક્તિ દિવસ તરીકે સાક્ષી સમાજના યુવાઓએ મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી દાહોદના રાજમાર્ગો ઉપર ફર્યા હતા અને ગોધરા રોડ ખાતે સાક્ષી સમાજના યુવાઓએ અખાડા રમવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તે પછી રેલીને દાહોદના રાજમાર્ગો ઉપર ફેરવ્યા પછી દાહોદના રાધે ગાર્ડન ખાતે સાક્ષી સમાજના યુવાઓએ રેડક્રોસ સોસાયટી સંસ્થાને તેમજ ઝાયડસ હોસ્પિટલની બ્લડ બેંકને સાક્ષી સમાજના યુવાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું અને તે પછી એક સભાનું આયોજન કરી સાક્ષી સમાજના આગેવાનો દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ અને સાક્ષી સમાજનું નામ રોશન કરનારા ડૉક્ટર વકીલ ઇન્જિનિયર જેવા યુવકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઇનામો પણ આપવામાં આવ્યા હતા અને સાક્ષી સમાજના લોકોએ ભેગા મળી મુક્તિ દિવસ તરીકે સાથે જમણ પણ લીધું હતું અને તે પછી મુક્તિ દિવસની રેલીને સમાપન કરવામાં આવી હતી. નઈ મુંડા ચેડેસ્ટી દાહોદ.